ધોરણ 10 ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યા તેમાં વાસ્તવિક સંખ્યાનો દૈનિક ઉદાહરણ પરવ્યક્તિ સ્વાધ્યાય 1.4 પ્રશ્ન 1 4 થી 10 અને પ્રશ્ન બીજો ત્રીજો અગાઉના લેક્ચરમાં તમે ચેપ્ટર બે ગણિતનો અભ્યાસ કર્યો ત્યારે તમે બહુપદીના પ્રકારો વિશે સમજૂતી મેળવી છે બહુપદી એટલે શું એનો તમે થોડી સમજૂતી મેળવી છે ફટાફટ આપણે આ લેક્ચર શરૂ કરતાં પહેલાં એનો થોડુંક ફરી વખત રિવિઝન કરીએ કે બહુપદીના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે બરાબર છે આ જે બહુપદી છે એના મુખ્યત્વે કેટલા પ્રકાર છે ત્રણ પ્રકાર છે એમાં પહેલો પ્રકાર છે પદ આધારિત પદ આધારિત એટલે મિત્રો સિમ્પલ એક વસ્તુ છે પદ આધારિત તમે પદની સંખ્યા આધારિત પદાવલીના પ્રકાર હોય તે એક પદ હોય બરાબર છે તો એને એક પદી કહેવાય અહીંયા તમે ઉદાહરણમાં જોઈ છો ત્રણ એક્સ એક પોતે પદાવલી એક પદવાળી છે પાંચ એક્સનો વર્ગ એક પદ પદવાળી પદાવલી છે ચાર પોતે બરાબર છે અચળ પદાવલી છે એટલે કે આવી બધી પદાવલી હોય એને એક પદી પદાવલી કહેવાય છે બરાબર છે પછી વાત કરીએ આપણે સમજ્યા હતા કે દ્વિપદી પદ આધારિત બીજો પ્રકાર કહીએ તો દ્વિપદી બરાબર દ્વિપદી એટલે શું તો કે એમાં બે પદ હોય બરાબર છે બે પદ હોય તો ઉદાહરણ તરીકે ત્રણેક્સ વત્તા પાંચ તો કે ત્રણેક્સ એક પદ થયું વત્તા પાંચ બીજું પદ થયું બે પદવાળી બરાબર ચારેક્સ વત્તા ત્રણ વાય બરાબર ચારેક્સ વધતા ત્રણ વાય એટલે કે એમાં એમાં પણ બે પદ છે બરાબર છે આ રીતે બે પદવાળી પદાવલીને દ્વિપદી કહેવાય છે અને ત્યારબાદ ત્રિપદી ત્રિપદી એટલે ત્રણ પદો બરાબર છે ત્રિપદી એટલે જે પદાવલીમાં ત્રણ પદ હોય બરાબર છે આપણે પદની સંખ્યા ગણવાની પદની સંખ્યા ત્રણ હોય એટલે ત્રિપદી કહેવાય દાખલ તરીકે ચાર એક્સનો વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા ચાર બરાબર છે ત્રણ એક્સ વત્તા ચાર હોય વત્તા પાંચ ઝેડ વગેરે વગેરે પદાવલીઓ છે બરાબર છે એ ત્રણ પદવાળી છે આ રીતે ચાર પદ પાંચ પદ એમ પદ આધારિત પદાવલી હોય બરાબર છે એક આ પ્રકારનો છે મિત્રો બીજો આપણે પ્રકાર જોયો છે એ ચલ આધારિત કેવો પ્રકાર જોયો છો આપણે ચલ આધારિત જે પદાવલી છે બરાબર ચલ એટલે હું આપણે અગાઉના ધોરણમાં ચલ બી શીખી ગયેલા છે આગળના લેક્ચરમાં પણ શીખી ગયેલા ચલ બરાબર છે તો એ એક્સ વાય ઝેડ એ બી સીડી આ બધા ચલ છે બરાબર તો ચલ આધારિત પદાવલો તમે કોઈપણ પદાવલું નિરીક્ષણ કરો એમાં માત્ર ને માત્ર પદ ગમે એટલા હોય જો ખાસ યાદ રાખજો બરાબર ગયા લેક્ચરમાં પણ કીધેલું છે પણ છતાં યાદ રાખજો કે પદ ગમે એટલા હોય ચલ એક હોવો જોઈએ તો એને બરાબર છે એક ચલ કહેવાય બરાબર દાખલા તમે જોઈ શકો છો ત્રણ એક્સ એક પદ છે છત બરાબર છે એને એક પદી બહુપદી કહેવાય પણ એક ચલ એ જ રીતે ચાર વાય વધતા ત્રણ પદ બે છે દ્વિપદીમાં લઈ શકો પણ ચલ આધારિતમાં જોઈએ તો વાય પોતે એક જ ચલ છે એમ એટલે એકચલ ચલ પાંચે વત્તા ત્રણ બરાબર છે પાંચે વત્તા ત્રણ બે પદ છે બરાબર પણ ચલ કોણ છે એક એટલે એક ચલવાળી પદાવલીને એક ચલ પદાવલી કહેવાય છે ત્યારબાદ દ્વિચલ બરાબર દ્વિચલ પદ ગમે એટલા હોય ચલની સંખ્યા બે હોય તમે જોઈ શકો અહીંયા ચાર એક્સ વધતા પાંચ વાય છે ચલ બે છે એક્સ અને વાય પદ કેટલા છે બે છે એક્સ અને વાય આ બે પદ છે બરાબર છે એટલે એને ચલ આધારિત કહેવાય બરાબર છે ઓકે ત્યારબાદ છ એ વત્તા બી પદ કેટલા છે બે અને ચલ કેટલા છે બે એ અને બી ચલની સંખ્યા જોવાની બરાબર બે ચલ છે તો એને કહેવાય દ્વિચલ ત્યારબાદ છે ત્રિચલ ત્યારબાદ કેવો પ્રકાર છે ત્રિચલ ત્રિચલ એટલે એમાં ત્રણ ચલની સંખ્યા હોય બરાબર છે અહીં જોઈ શકીશ આપણે ત્રણ એક્સ વધતા પાંચ વાય છ ઝેડ બરાબર કેટલા ચલ છે એક એક્સ એક વાય અને એક ઝેડ ત્રણ ચલ એટલે ત્રિચલ કહેવાય બરાબર છે એ જ રીતે પાંચે વત્તા ત્રણ બી વધતા સી ચલ કેટલા છે એમાં ત્રણ એ બી અને સી આ ત્રણ ચલ છે તો આ આ રીતે ત્રીજો પ્રકાર છે એ ચલ આધારિત પ્રકાર છે બરાબર છે આને કહેવાય ચલ આધારિત એક ચલ દ્વિચલ ત્રિચલ પછી ચાર ચલ હોય તો એને ચાર ચલવાળી પદાવ લખે એ જ રીતે અલગ અલગ એટલા ચલ હોય ચલ આધારિત એના પ્રકાર નક્કી થતા હોય છે ત્રીજો પ્રકાર છે ઘાત આધારિત કેવો પ્રકાર છે ત્રીજો પ્રકાર ઘાત આધારિત પ્રકાર છે ત્રીજો પ્રકાર છે ઘાત આધારિત ઘાત આધારિત એટલે ખાસ બરાબર આના વિશે આપણે વિશેષમાં અભ્યાસ કર કરવાનો છે આગળ પણ બરાબર ઘાત આધારિત એટલે પદાવળીની ઘાત કઈ રીતે નક્કી થાય તમને ખ્યાલ છે આખી પદાવળી ગમેટલાં પદવાળી હોય બરાબર છે સૌથી વધારે જે ઘાત હોય એ એની ઘાત હોય બરાબર છે પહેલો પ્રકાર આપણે એક ઘાતવાળો બરાબર એટલે કે એને સુરેખ સુરેખ બહુપદી કીધી હતી સુરેખ બહુપદી જેનો ઘાત એક હોય એ એક ઘાત ક્યાંય તમને દેખાતો નથી કે એક લખેલો પરંતુ કોઈ પણ ચલ હોય એની એનીમાંથી એક પણ ઘાત ન હોય એટલે સમજવાનું કે એક ઘાતવાળી છે ઉદાહરણ તરીકે અમે જોઈ શકો છો પાંચ એક્સ ચાર વાય વધતા ત્રણ આમાં ચલ એક છે આમાં પદ બે છે આગળના આધારે કાંઈ આપણે ઘાત આધારે જોવાની તો અહીંયા છે બરાબર ચલ એક્સ છે એની એનીમાંથી કાંઈ ન એટલે એક ઘાત હોય એ જ રીતે અહીંયા ચલ વાય છે એની એનીમાંથી એક પણ ઘાત ન હોય એટલે એને એક ઘાત કહેવાય બરાબર ચાર વાય આ બધી એક ઘાતવાળી પદાવલી છે ત્યારબાદ બીજો પ્રકાર છે દ્વિઘાત દ્વિઘાત બહુપદી બરાબર દ્વિઘાત એટલે કે આખી પદાવલી ગમે એટલા પદવાળી હોય પણ એની ઘાત બે હોવી જોઈએ અહીં જોવો તમે ચાર એક્સનો વર્ગ વધતા પાંચ વાય વધતા બે બરાબર છે એમાં તમે જોઈ શકો છો વાય છે એની એક ઘાત છે પણ આ એક છે એની બે ઘાત છે એટલે આખી પદાવલીની બે ઘાત કહેવાય બરાબર છે એટલે આને દ્વિઘાત બહુપદી કહેવાય એ જ રીતે તમે અહીંયા પણ જોઈ શકો છો ત્રણ એક્સનો વર્ગ વત્તા ચાર તો ત્રણ એક્સનો વર્ગ અને ચાર એમાં એક્સની ઘાત તમે જોઈ શકો છો એક્સની ઘાત કેટલી છે બે એટલે એ બે ઘાતવાળી પદાવલી કહેવાય અને દ્વિઘાત બતાવલી કહેવાય બરાબર છે ત્યારબાદ ત્રીજો પ્રકાર છે ત્રિઘાત બહુપદી ત્રિઘાત એટલે આખી પદાવલીની ઘાત છે એ કેટલી હોય ત્રણ હોય બરાબર છે અહીં તમે જોઈ શકો છો બરાબર પાંચ એક્સનો ઘન વધતાં ચાર એક્સનો વર્ગ વધતા બે એક્સ વધતા ત્રણ બરાબર છે ઘાત અલગ અલગ બે જગ્યાએ છે તમે જોઈ શકો અહીં ત્રણ છે અહીં બે છે અહીં એક છે પણ આપણે સૌથી વધારે ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાય એના આધારનો પ્રકાર નક્કી થતો હોય છે તો અહીંયા આપણે સૌથી વધારે જે ઘાત છે એ એક્સની ત્રણ ઘાત છે તો આખી બદાવલીની ત્રણ ઘાત કહેવાય અને ત્રિઘાત બહુપદી કહેવાય એ જ રીતે અહીં બીજું એક ઉદાહરણ છે છ એનો ઘન વધતા પાંચ ચાર એક્સનો ઘન પાંચ એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો વર્ગ આ અલગ અલગ પદાવલી લખીશ મેં તમે અહીં જોઈ શકો છો કે આ બે પદવાળી પદાવલી છે પણ એની ઘાત કેટલી છે ત્રણ એની ઘાત કેટલી છે ત્રણ એટલે પદાવલીની ઘાત કેવી રીતે કહેવાય ત્રણ અહીં એક જ પદ છે ચાર એક્સનો ઘન પણ ઘાત કેટલી છે ત્રણ એટલે આ પદાવલીને પણ આપણે ત્રિઘાત બહુપદી કહેવાય અહીંયા બે પદ છે બરાબર પાંચ એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો વર્ગ બરાબર છે તો એમાં પાંચ એક્સનો ઘન અને ત્રણ એક્સનો વર્ગ વધારે ઘાત કેટલી છે ત્રણ તો આ ત્રણ છે એ આખી પદાવલીની ઘાત કહેવાય તો આ રીતે બહુપદીના પ્રકારોનો આપણે અભ્યાસ કરેલો છે મિત્રો બરાબર છે બહુપદીના પ્રકારોનો આપણે અભ્યાસ છે એ કરેલો છે એના આધારે આપણે કહી શકીએ શું તો આ રીતે મિત્રો આપણે કહી શકીએ ભાઈ કે બહુપદીના પ્રકારોમાં મુખ્ય ત્રણ પ્રકાર છે બરાબર છે બહુપદીના પ્રકાર મુખ્ય કેટલા છે ત્રણ એમાં પહેલું પદ આધારિત તો કે એક પદી દ્વિપદી ત્રિપદી એમાં આગળ આગળ પદની સંખ્યા હોય એ રીતે ત્યાર ચલ આધારિત તો કે એક ચલ પદાવલી દ્વિચલ પદાવલી ત્રિચલ એ રીતે આવતું જાય બરાબર ને ઘાત આધારિત એક ઘાત હોય તો સુરેખ બે ઘાત હોય તો દ્વિઘાત ત્રણ ઘાત હોય ત્રિઘાત આ રીતે આગળ નામ ઘાત આધારિત પ્રકારો ચાલતા જાય એમાં મુખ્યત્વે આપણને ખાસ આપણા ધોરણમાં આપણે ખાસ તો છે એ આ દ્વિચલ અને આ ઘાત આધારિત પદાવલીનો વિશેષ અભ્યાસ કરવાનો છે બરાબર છે આગળના સ્વાધ્યાયમાં તમે છે એ થોડા દાખલાને એવું બહુ બે પોઈન્ટ એકમાં બહુપદીના પ્રકારને એની ચર્ચા કરીથી આગળ જ્યાંથી આપણે સ્વાધ્યાય બાકી છે એની ચર્ચા આપણે આ લેક્ચરમાં હવે કરીએ અભ્યાસ કરતાં પહેલાં આપણે હવે જે બહુપદીના અલગ પ્રકાર જો એમાં મુખ્યત્વે આપણે જે બહુપદી વિશે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે એ છે ઘાત આધારિત બહુપદી હવે ઘાત આધારિત બહુપદીના આપણે જોઈએ છે મુખ્ય ત્રણ પ્રકાર છે બરાબર તો એ ત્રણે ત્રણ પ્રકારની બહુપદી કયા પ્રકારની બહુપદી હોય છે એની થોડી ચર્ચા કરી લઈએ એ સમજવા માટે એ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ સમજવું ખૂબ જરૂરી છે તેથી આપણે આ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એના વિશે થોડી ચર્ચા કરી લઈને ખાસ આ દરેકના પ્રમાણિત સ્વરૂપ તમારે યાદ રાખવાના છે સૌ પ્રથમ છે સુરેખ બહુપદી બરાબર સૌ પ્રથમ છે સુરેખ બહુપદી હવે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તમે અહીં જોવો છો કે ભાઈ એક્સ વત્તા બી આ શું છે એક્સ વત્તા બી અગાઉના ધોરણમાં પણ થોડો ઘણો માહિતી મેળવી લે છે બરાબર છે એક્સ વત્તા બી તો ત્યાં કાંઈ નથી બરાબર છે ત્યાં શું છે કે ભાઈ એ છે બરાબર એ એક્સનો ગુણક છે એક્સનો શું છે ગુણક છે એ છે એ પોતે એક્સનો ગુણક છે જ્યારે બી એ અચળપદ છે અચળપદ એટલે જેને કોઈ પણ ચલ ન હોય અચળ હોય બરાબર છે એ અચળપદ છે બરાબર છે તો એ કઈ રીતે આપણે સમજી એક ઉદાહરણ તરીકે એક સંખ્યા આપણે લઈએ અહીંયા આપણી પાસે બે એક્સ વત્તા ત્રણ છે તો અહીંયા આ એ બરાબર બે અને બી બરાબર ત્રણ લઈ શકીએ આપણે એટલે કે અહીંયા એ બરાબર બે છે અને બી બરાબર ત્રણ છે એટલે કે ભાઈ એક્સનો સો બે છે અને અચળપદ ત્રણ છે બરાબર છે એ જ રીતે ત્રીજું કોઈ ઉદાહરણ લઈએ કે આપણે બરાબર છે એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે ભાઈ પાંચ એક્સ માઇનસ ચાર તો અહીંયા એ બરાબર પાંચ થશે અને બી બરાબર માઇનસ ચાર થશે બરાબર છે કહેવાનો મતલબ શું છે પ્રમાણ સ્વરૂપ એટલે કે ભાઈ ત્યાં એ અને બી કોઈ પણ કિંમત હોઈ શકે બરાબર તો આ સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે એક્સ વત્તા બી દરેકે આપણે યાદ રાખવાનું છે ત્યારબાદ બીજું છે દ્વિઘાત બહુપદી તો એનું પ્રમાણિત સ્વરૂપ આપણે જોઈ શકો છો એક્સનો વર્ગ વધતા બી એક્સ વધતા સી તો અહીંયા પણ સિમ્પલ છે બરાબર છે એ શું છે તો અહીંયા તમે જોઈ શકો એ છે એ એક્સ વર્ગનો સગુણક છે બી પોતે એક્સનો સગુણક છે અને સી પોતે શું છે અચળપદ છે સી પોતે શું છે પદ છે બરાબર છે તો હવે અહીંયા પણ એ બી ને સી કોઈ પણ કિંમત ધારણ કરી શકતા હોય છે ઉદાહરણ લઈએ આપણે પાંચ એક્સનો વર્ગ વત્તા છ એક્સ વત્તા ચાર તો તમે જોઈ શકો છો અહીંયા બરાબર છે તમે જોઈ શકો છો બરાબર શું જોઈ શકો છો તો કે ભાઈ એ બરાબર પાંચ છે બી બરાબર છ છે અને સી બરાબર ચાર છે બરાબર છે આવા બીજા અન્ય પણ તમે ઉદાહરણ લઈ શકો છો અન્ય ઉદાહરણનો પણ તમે છે એ અભ્યાસ કરી શકો છો બરાબર એક્સ એક્સનો સોરી એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ વત્તા ત્રણ તો અહીંયા પણ તમે જોઈ શકો છો બરાબર અહીંયા તમે જુઓ એ કોણ છે તમને એ જોવા મળશે નહીં પરંતુ એક્સનો એક્સ વર્ગનો સહગુણક એ છે તો એક્સ વર્ગનો સહગુણક એ એટલે અહીંયા કોઈ નથી તો એક છે બરાબર છે ત્યારબાદ બી બરાબર કોણ થશે માઇનસ ચાર થશે અને સી બરાબર ત્રણ થાય તો આ રીતે તમે છે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એ એક્સનો વર્ગ વધતા બી એક્સ વધતા સી પ્રકારનું હોય જ્યાં એ બી અને સી એ કોઈ પણ કિંમત છે એ હોઈ શકે છે ત્યારબાદ ત્રિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી કયા પ્રકારની હોય ત્રિઘાત બહુપદી આપણે જોઈએ એક્સનો ઘન વધતા બીએક્સનો વર્ગ વધતા સીએક્સ વધતા ડી બરાબર છે એક્સનો ઘન વધતા બીએક્સનો વર્ગ વધતા સીએક્સ વધતા ડી તો તમે અહીંયા અહીંયા છે એ એ એનું સ્થાન કયું આવશે તો કે ભાઈ એનું સ્થાન છે એ એક્સના ઘનના સહગુણકનું આવશે બીનું સ્થાન છે એ એક્સના વર્ગના સહગુણૂકના આવશે સીનું સ્થાન છે એક્સના સહગુણૂકના આવશે અને ડી પોતે અહીંયા શું થશે અચળપદ થશે ખાસ આપણે યાદ રાખવાનું છે ડી પોતે શું થશે અચળપદ થશે ઉદાહરણ કોઈ આપણે લઈ બરાબર છે ત્રણ એક્સનો ઘન વધતા બે એક્સનો વર્ગ વધતા ચાર એક્સ માઇનસ પાંચ તો તમે જોઈ શકો છો બરાબર છે એ બરાબર કોણ થશે ત્રણ બી બરાબર કોણ થશે બે સી બરાબર કોણ થશે ચાર અને ડી બરાબર માઇનસ પાંચ થશે આમ અહીંયા પણ એ બી અને સી અને ડી અલગ અલગ કોઈ પણ કિંમતો ધારણ કરી શકે છે બરાબર એ બી એ બી સી અને ડી કોઈપણ કિંમત ધારણ કરી શકે છે તો આ રીતે મિત્રો ખાસ તમારે છે એ આ ત્રણ બહુપદી છે સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી એના પ્રમાણિત સ્વરૂપને વ્યવસ્થિત યાદ રાખવાના છે ભૂલવાના છે નહીં ત્યારબાદ મિત્રો ધોરણ નવમાં બરાબર ત્યારબાદ ધોરણ નવમાં આપણે બહુપદીના શૂન્યો ધોરણ નવમાં આપણે બહુપદીના શૂન્યોનો અભ્યાસ કરેલો તેને છેક યાદ કરી લઈએ બરાબર આપ સૌ મિત્રોને ખ્યાલ છે બરાબર કે કોઈપણ પ્ય ઓફ એક્સ બરાબર ત્રણેક્સ વત્તા પાંચ આ એક પ્રકારની બહુપદી હોય તો એમાં ચલ એક્સ જ્યાં ચલ એક્સ છે એ ચલ એક્સની આપણે અલગ અલગ કિંમતો મૂકી તો આપણને બહુપદીની અલગ અલગ કિંમતો મળતી ધોરણ નવમાં આપણે આનો અભ્યાસ કરેલો છે દાખલા તરીકે પી ઓફ વન બરાબર અહીંયા ત્રણ અને એક્સની જગ્યાએ હું એક લઉં વત્તા પાંચ તો બરાબર ચાર વત્તા પાંચ બરાબર નવ થાય એટલે કે આપેલ બહુપદીમાં પી ઓફ વનની કિંમત છે એ નવ થાય આવું આપણે ધોરણ નવમાં અભ્યાસ કરેલા છે બરાબર છે આ જ રીતે આપણે છે આ એક્સની જગ્યાએ અલગ અલગ ઘણી બધી કિંમતો મૂકી શકીએ છીએ અને આપણને એક્સની ઘણી બધી કિંમતો મળી શકે છે બરાબર છે એક્સની ઘણી બધી કિંમતો મળી શકે છે આ જ રીતે આગળ આપણે જઈએ બહુપદી પ્યુફ એક્સ બરાબર બે એક્સ માઇનસ છ લઈ બરાબર એક્સ માઇનસ છ લઈએ તો અહીંયા પણ મિત્રો તમે છે એ એક્સની જગ્યાએ ઘણી બધી કિંમત લઈશું તો તમને પી ઓફ એક્સની ઘણી બધી કિંમતો મળે પરંતુ ધોરણ નવમાં આપણે એ અભ્યાસ કર્યો હતો કે આ ચલ એક્સની જગ્યાએ કોઈ એવી કિંમત પણ આપણને મળી શકે જેથી કરીને આ જે પી ઓફ એક્સ જે બહુપદી છે એની કિંમત કેવી થઈ જાય શૂન્ય થઈ જાય એવી પણ કિંમત આપણને મળી શકે કે જેથી કરીને બહુપદીની કિંમત શું થઈ જાય ઝીરો શૂન્ય થઈ જાય શું થઈ જાય બહુપદીની કિંમત શૂન્ય થઈ જાય તો બહુપદીના શૂન્યો એટલે શું બરાબર છે બહુપદીના શૂન્યો એટલે શું તો કે ચલ એક્સની કોઈ કિંમત માટે બરાબર બહુપદીની કિંમત શૂન્ય થઈ જાય તો તે તમામ કિંમતોને બહુપદીના શું કહેવામાં આવે છે શૂન્યો કહેવામાં આવે છે એ તમામ કિંમતોને બહુપદીના શૂન્ય કહેવામાં આવે છે આ આપણું પુનરાવર્તન છું આપણે ધોરણ નવમાં બહુપદીની કિંમત મેળવતા અને એનું શૂન્ય છે કે કેમ એની ચકાસણી પણ કરેલી છે આ માત્ર આપણું પુનરાત્વભાઈ બહુપદીના શૂન્યો કોને કહેવાય તો કે ચલ એક્સની જે જે કિંમતો માટે બહુપદીની કિંમત શૂન્ય થઈ જાય તેને બહુપદીના શું કહેવામાં આવે છે શૂન્યો કહેવામાં આવે છે હમણાં આપણે કે બહુપદીના શૂન્ય કઈ રીતે મળે બરાબર બહુપદીનું શૂન્ય કોને કહેવાય ચલ એક્સની કોઈપણ કિંમત માટે બહુપદીની કિંમત જો શૂન્ય થઈ જાય તો એ એક્સની એ બહુપદીનું શૂન્ય કહેવાય બરાબર અગાઉ ધોરણ નવમાં આપણે આના વિશે શૂન્ય કેમ મેળવવા એની ચર્ચા આપણે કરી ગયા શૂન્ય કોને કહેવાય એની ચર્ચા આપણે કરી ગયા હવે કોઈપણ જે આપણે બહુપદી છે એ બહુપદીને આપણે આલેખ પણ બનાવી શકીએ છીએ ધોરણ નવમાં આપણે દ્વિચલ સુરેખા સમીકરણના આલેખ વિશે ચર્ચા કરી હતી બરાબર છે અત્યારે આપણે અહીંયા બહુપદીનો અભ્યાસ કરીએ છીએ તો બહુપદીમાં પણ છે એ આલેખ કોઈપણ બહુપદીનો આલેખ દ્વારા આપણે રજૂઆત કરી શકીએ છીએ એ પછી સુરેખ બહુપદી હોય દ્વિઘાત બહુપદી હોય ત્રિઘાત બહુપદી હોય પણ બહુપદીનો આપણે આલેખ દ્વારા પણ રજૂઆત કરી શકીએ છીએ બરાબર છે તો એ આલેખ દ્વારા પણ આપણે કહી શકીએ છીએ બહુપદીને કેટલા શૂન્યો મળે તો કોઈ પણ બહુપદીનો આલેખ દ્વારા નિરૂપણ કરવું બરાબર છે એના આધારે બહુપદીના શૂન્ય વિશે ચર્ચા આપણે કરી શકીએ છીએ તો ચાલો જોઈએ આપણે બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ બરાબર છે સૌપ્રથમ મિત્રો એક સુરેખ બહુપદી અહીંયા તમારી સમક્ષ આપી છે એક્સ બરાબર ટુ એક્સ વધતા ત્રણ હવે આ બહુપદીનો જો આપણે આલેખ દોરવા જઈએ તો અહીંયા બાજુમાં આપણને જે આકૃતિ આપી છે એ પ્રકારની આકૃતિ એની મળે હવે આલેખ કેમ દોરવો બરાબર છે એની અગાઉ આપણે ચર્ચા ધોરણ નવમાં થોડી ઘણી કરેલી છે ધોરણ દસમાં તમારે બહુપદીનો આલેખ માટેના દાખલા પૂછાયા નહીં પણ આલેખને આધારે શૂન્યો કેટલા એવા એમ એવા તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછાઈ શકે છે તો આલેખની સાદી સમજૂતી મિત્રો તમને અગાઉ છે જ તે બરાબર છતાં પણ ટૂંકી ચર્ચા આપણે કરી લઈએ બરાબર કે આ જે આડી રેખા છે અક્ષ કે ઊભી રેખા છે એ અક્ષ છે બરાબર છે અને આ યામ સમતલ છે યામ સમતલ ઉપર અલગ અલગ એક્ષ યામ અને વાયમ એવો આપણે ધોરણ નવમાં અભ્યાસ કરેલો છે તો એના આધારે ચાલો આપણે આગળ છે એ ચર્ચા કરી હવે તમે જોઈ શકો છો તમને એક અહીંયા ત્રાસી આ એક રેખા બતાવી છે અહીંયા બરાબર છે આ જે રેખા છે બરાબર છે એ આપેલ જે આપણે પ્યોફેક્સ બરાબર ટુ એક્સ વધતા ત્રણ જે બહુપદી છે એનો આલેખ છે બરાબર છે તો હવે એ એમ છે તમે જોઈ શકો છો બરાબર એ જે આલેખ છે એ અલગ અલગ એક્સ આમને આ જગ્યાએ અને વાય એમને આ જગ્યાએ છેદે છે બે જગ્યાએ એમને છે બાકી રેખા એમ પસાર થઈ જાય છે પરંતુ મિત્રો બહુપદીના આલેખ માટે આપણે માત્ર આ કોઈ પણ બહુપદીનો આલેખ છે એ આ જે એમ છે એ એક્સ એમને ક્યાં છેદે ને એ જ ધ્યાન રાખવાનું છે વાય એમને છેદે કે ન છેદે એની સાથે આપણે કંઈ મતલબ છે નહીં એક્સયામને ક્યાં ક્યાં છેદે છે એક્સ અક્ષને ક્યાં ક્યાં છેદે છે એની ખાસ આપણે ધ્યાન રાખવાનું જો બહુપદી છે એ એક્સ એમને છેદે એક્સ અક્ષને છેદે તો જ એના શૂન્ય હોય નહીં તર એ બહુપદીને એક પણ શૂન્ય હોય નહીં તો અહીં તમે જોઈ શકો છો કે આ બહુપદી છે એક્સ અક્ષને આ બે જગ્યાએ છે અહીંયા છેદે છે તો ત્યાં એના એક્સ ને વાય કઈ રીતે મળે એ આપણે ત્રણ નવમાં ચર્ચા કરેલી છે અહીંયા આપણને બે યામ છે બરાબર એક્સ અને વાય એમ આપણને આપેલો છે બરાબર છે તો એ છે આપણે અહીં જોઈ શકો છો કે માઇનસ ત્રણના છેદમાં બે અને જીરો આ બે બિંદુ છેદે છે માઇનસ ત્રણના છેદમાં બે અને જીરો બરાબર આ બિંદુય છેદે છે આ એક્સયામ છે બરાબર અને આ શું છે વાયમ છે તો આ બહુપદી છે એક્સ અક્ષને એક બિંદુમ છેદે છે અને એના આમ છે માઇનસ ત્રણના છેદમાં બે ને તો એનો મતલબ છે બરાબર એક્સ અક્ષને કયા બિંદુમ છેદે છે તો કે માઇનસ છેદમાં બે તો માઇનસ ત્રણના છેદમાં બે છેદે એ માઇનસ ત્રણના છેદમાં બે છે એ આપેલ બહુપતિને શું કહેવાય શૂન્ય કહેવાય તમારા માત્ર બહુપદીના આલેખ આધારિત એક્સ અખ્સને કેટલા બિંદુમ છેદે છે જેટલા બિંદુ છેદતા હોય એટલા એના શૂન્ય હોય આગળ પણ આપણે જે જોઈએ અહીંયા પણ મિત્રો તમને છે એક બહુપદી આપેલ છે બહુપદી છે એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ ચાર એટલે કે દ્વિઘાત બહુપદી છે તો આ દ્વિઘાત બહુપદીનો તમે મિત્રો જોઈ શકો છો આ લેખ આપણે છે એ ડ્રો કર્યો છે તો એ આલેખ છે બરાબર એ ગ્રાફ છે આપણને કંઈક આ રીતનો મળે છે બરાબર છે અને પરવલય આકારનો ઉપર તરફ ખુલ્લો આલેખ કહેવાય બરાબર છે તમે જોઈ શકો છો બરાબર છે તો અહીંયા તમે એ જોઈ શકો છો કે આ એક શખ્સને કેટલા બિંદુ છેદે છે તો એક આ જગ્યાએ અને એક આ જગ્યાએ બે જગ્યાએ છે બરાબર અહીંયા અને અહીંયા આ બે જગ્યાએ એક શખ્સને છેદે છે ત્યાં તમે જોઈ શકો છો બરાબર છે કે એ આલેખના યામ એલા ક્યાં ક્યાં બિંદુ છે તો કે માઇનસ વન જીરો અને ચાર જીરો આ બે બિંદુ માઇનસ વન જીરો અને બીજું બિંદુ છે ચાર જીરો આ બે બિંદુ છેદે છે તો આ બહુપદીને બે શૂન્યો મળે એ શૂન્ય પાછું કોણ તો કે એક્સ એમનું બિંદુ તો એક્સ એમનું બિંદુ અહીંયા માઇનસ એક છે અને અહીંયા ચાર છે તો માઇનસ એક અને ચાર એ આ બહુપદીના શૂન્યો કહેવાય એટલે કે આ બહુપદીને કેટલા શૂન્યો છે બે શૂન્યો છે તો આ રીતે કોઈપણ દ્વિઘાત બહુપદીના આધારે તમે છે દ્વિઘાત બહુપદીના આલેખ આધારે કહી શકો આ બહુપદીને કેટલા શૂન્યો છે એ જ રીતે મિત્રો તમે અહીંયા પણ જોઈશો એક બહુપદી છે પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘર માઇનસ ચાર એક્સ એટલે કે બહુપદીની ઘાત છે ત્રણ એટલે કે ત્રિઘાત બહુપદી છે બરાબર છે તો આ ત્રિઘાત બહુપદી છે એ ત્રિઘાત બહુપદીનો આલેખ આપણે ડ્રો કરીએ તો એ આલેખ એ ગ્રાફ આપણને કંઈક આ રીતનો અહીંયા તમે જોઈ શકો છો બરાબર આ રીતે મળ્યો છે તો આ રીતે તમે જોઈશો એક શખ્સ છે તે એક બિંદુ અહીં બીજું બિંદુ અને ત્રીજું બિંદુ એમ ત્રણ બિંદુમ છે દેશ એટલે આના પરથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે આપેલ બહુપદીને ત્રણ શૂન્યો છે કેટલા શૂન્યો છે ત્રણ શૂન્યો છે બરાબર છે કેટલા શૂન્યો છે ત્રણ અને એ કયા કયા બિંદુ છેદેશ શૂન્યો ક્યાં ક્યાં છે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ બરાબર એક બિંદુ માઇનસ બે ઝીરો બીજું બિંદુ અહીંયા છે એ બરાબર જીરો જીરો બરાબર છે ઝીરો ઉગમ બિંદુ છેદે છે એટલે ઉગમ બિંદુનો એમ ઝીરો ઝીરો હોય અને બે અને ઝીરો એટલે કે માઇનસ બે ઝીરો 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 અને બે ઝીરો આ ત્રણ બિંદુ છેદે એટલે આના પરથી કહી શકાય કે આ બહુપદીના શૂન્ય એક માઇનસ બે ઝીરો અને બે છે તો આ રીતે મિત્રો તમે છે એ કોઈ પણ બહુપદી હોય એ બહુપદીના શૂન્ય વિશે એના આલેખ એના ગ્રાફને આધારે ચર્ચા કરી શકો છો કે કેટલા શૂન્યો હશે પરથી મિત્રો તમારે છે એ યાદ રાખવાનું છે કે કોઈપણ સુરેખ બહુપદી હોય બરાબર છે કોઈ પણ સુરેખ બહુપદી હોય એ સુરેખ બહુપદીને છે કેટલા શૂન્ય હોય તો કે એક અને માત્ર એક શૂન્ય હોય સુરેખ બહુપદીને એક અને માત્ર એક જ શૂન્ય હોય ત્યાર પછી દ્વિઘાત બહુપદી છે બરા આ દ્વિઘાત બહુપદી છે તો દ્વિઘા દ્વિઘાત બહુપદીને છે એ કેટલા તો કે વધુ વધુ બે શૂન્ય વધુ વધુ કેટલા બે પછી છે એ એક પણ હોઈ શકે અને જીરો પણ હોઈ શકે બરાબર એટલે કે શૂન્યની સંખ્યા બે હોય એક હોય અથવા એક પણ ન હોય એવું પણ બની શકે ત્યારબાદ છે એ ત્રીજી બહુપદી ત્રિઘાત બહુપદી તો ત્રિઘાત બહુપદીમાં ઘાત કેટલી હોય છે ત્રણ હોય છે તો એને વધુ મધુ કેટલા શૂન્ય હોય તો કે વધુ મધુ ત્રણ શૂન્ય હોય વધુ મધુ એને ત્રણ શૂન્ય હોઈ શકે બરાબર છે અને એ જ રીતે કોઈપણ છે એ ઘાતવાળી બહુપદી હોય બરાબર છે કોઈ પણ ઘાતવાળી બહુપદી હોય વધુ મુદ્દું કેટલા શૂન્ય હોય એન શૂન્ય હોય એટલા માટે મિત્રો આની પરથી આપણે ખાસ સ્પષ્ટ યાદ રાખવાનું કે કોઈપણ બહુપદી હોય એની જેટલી ઘાત હોય ને એટલા એને શૂન્ય હોય ફરજિયાત હોય જરૂર નથી પણ વધુ મુદ્દો એટલા હોય એનાથી વધારે શૂન્ય હોઈ શકે નહીં એનાથી ઓછા હોઈ શકે પરંતુ એનાથી વધુ શૂન્ય હોઈ શકે નહીં તો આગળ ચાલો આપણે આ લેખને આધારે સ્વાધ્યાયમાં જે પ્રશ્નો હોય પછી એનું સોલ્યુશન લાવીએ તો અગાઉની સમજૂતીના આધારે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એક છે બરાબર છે એની ચર્ચા કરીએ સ્વાધ્યાય બે પોઈન્ટ એકમાં આપણને છે શું સમજાવ્યું છે તમે જોઈ શકો પ્રશ્ન હું પૂછું નીચે આકૃતિ બે પોઈન્ટ દસમાં કોઈ બહુપદી પીએફ એક્સ માટે વાય બરાબર પીએફ એક્સના આલેખ આપેલ છે તે દરેક કિસ્સામાં પીએફ એક્સના શૂન્યોની સંખ્યા શોધો બરાબર જે આ તમામ છે એ કોઈ બહુપદીના આલેખ આપેલા છે એના આધારે આપણને એવું કહે છે કે તમામના છે એ શૂન્યોની સંખ્યા તમે મેળવો સૌ પ્રથમ આપણે છે એ આ પહેલો આલેખ જોઈએ બરાબર ત્યાં તમે આલેખ જોઈ શકો છો આ અહીંયા આલેખ આપણે એક આપેલો છે આપણે શીખ્યા એના આધારે બરાબર આ આલેખ છે એ એક શખ્સને છે એક પણ બિંદુમાં તમે જોવો છો છેદતું નથી એક્સ શખ્સને એક પણ બિંદુમાં એ આલેખ છેદતો નથી તો સ્વાભાવિક છે એક પણ બિંદુ છે તે નહીં તો એનું શૂન્ય કેટલું હોય ઝીરો શૂન્યની સંખ્યા કેટલી છે ઝીરો બરાબર ત્યારબાદ આપણે બીજો જે આ પ્રશ્ન છે બીજો આલેખ આપણને બીજો ગ્રાફ આપેલો છે એમાં આપણે જોઈએ બરાબર એક્સ શખ્સને તમે જોઈ શકો જો તમારા ખાસ યાદ રાખવાનું વાય એક્સ સાથે આ લેખને આપણે કાંઈ લેવા દેવા નથી બરાબર માત્ર એક્સ અખ્સ તો અહીંયા તમે જોઈ શકો તો આલેખ છે એ એક શખ્સને એક બિંદુ છે તે છે બરાબર એટલે આના શૂન્યની સંખ્યા કેટલી આવશે એક આના શૂન્યની સંખ્યા ઝીરો આવી હતી આના કેટલી આવી એક એ જ રીતે આગળના આમાં આપણે જોઈએ આલેખ છે એ કેટલી જગ્યાએ જ છે તે તમે ખાસ ધ્યાન રાખવું એક આ જગ્યાએ બરાબર એક આ જગ્યાએ અને એક આ જગ્યાએ બરાબર છે એટલે કે એના મરથી આપણને ખ્યાલ ત્રણ જગ્યાએ કેટલી જગ્યાએ ત્રણ જગ્યાએ તમે જોઈ શકો છો ત્રણ જગ્યાએ અલગ અલગ ત્રણ બિંદુ છેદે છે તો આલેખ એક અખસ ને ત્રણ બિંદુ અહીંયા છેદે છે પણ એ વાય અક્ષ એટલે એ ધ્યાનમાં રાખજો બરાબર તો એના કેટલા શૂન્યો છે ત્રણ શૂન્યો છે કેટલા છે ત્રણ શૂન્યોની સંખ્યા છે એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આલેખ તમને આપ્યો છે પછીની આકૃતિમાં બરાબર તો ત્યાં જુઓ તમે તો એ બે જગ્યાએ છેદે છે કેટલી જગ્યાએ છેદે છે બે જગ્યાએ તમને આલેખ છે છેદતો એવો લાગે છે બરાબર છે એટલે કે ત્યાંના શૂન્યો કેટલા છે બે એ જ રીતેનો પછીનો આપણે આ પ્રશ્ન જોઈએ બરાબર છે તો એમાં તમે નિરીક્ષણ કરો એક આ જગ્યાએ એક આ જગ્યાએ બરાબર જો આ નીચે છેદે છે એક છે એક આ જગ્યાએ અને એક આ જગ્યાએ એટલે કે અલગ અલગ ચાર જગ્યાએ આલગ છેદે છે બરાબર તો ચાર જગ્યાએ છેદે તેને શૂન્ય કેટલા હોય ચાર કેટલા શૂન્યની સંખ્યા હોય ચાર હોય એ જ રીતે આપણે મિત્રો તમે જુઓ બરાબર છે આ જે છે એક અહીંયા છેદે છે ત્યારબાદ અહીંયા છેદે છે ત્યારબાદ અહીંયા છેદે અહીંયા તમને લાગે છે આમ ત્યાં બે બિંદુસ પણ ત્યાં એક બિંદુ અહીંયા અને અહીંયા એટલે કે એક બેને ત્રણ જગ્યાએ આલેખ છે એક શખ્સને છેદે છે તો એના શૂન્ય કેટલા હોય ત્રણ હોય તો આ રીતે મિત્રો આપણને કોઈ પણ ગ્રાફ આપ્યો હોય એના આધારે તમે છે એ શૂન્યની સંખ્યા છે એ સરળતાથી કહી શકો છો ટૂંકમાં આપણે યાદ રાખવાનું કે કોઈ પણ આલેખમાં તમે જુઓ તો એક શખ્સને જેટલી જગ્યાએ છેદે એટલા એના શૂન્ય હોય વાય અક્ષને છેદે તો એની ગણતરી કરવાની નહીં